જય હિન્દ. સૌપ્રથમ તો આ જે ચૂંટણીનો જે વિષય છે એમાં સૌથી પહેલાં તો હું એના વિશે બોલું છું, તો પહેલાં મારે મારા વિશે જણાવવું જોઈએ કે મારી પાસે પણ વોટર આઈડી કાર્ડ છે, 18+ છું અને એક વખત મને મત આપવાનું સૌભાગ્ય મળેલું છે. મારી પાસે અત્યારે વોટર કાર્ડ છે જેના દ્વારા હું બધા મત આપી શકું છું અને સરકારને, યુવા વર્ગે અત્યારે સરકારને આપણે મત આપીને આપણે એક સરકાર, ગુજરાત સરકાર રચવાની હોય છે. મારી પાસે વોટર કાર્ડ છે અને હું લગભગ છેલ્લા 7-8 વર્ષથી હું મતદાન કરું છું. મારી પાસે વોટર કાર્ડ છે, હું છેલ્લા 10 વર્ષથી વોટિંગ કરું છું. મારી પાસે વોટર કાર્ડ છે અને હું છેલ્લા 5-7 વર્ષથી વોટ આપવા જાઉં છું. હું છેલ્લા 2 વર્ષથી આ વોટિંગ કરી રહ્યો છું અને આજે હું આજના યુવાનોને એટલું જ કહેવા માંગુ છું. મારી પાસે વોટર આઈડી છે, હું છેલ્લા 2 વર્ષથી આ વોટ આપું છું. ભારતના સર્વાંગી વિકાસ માટે વોટ આપવો જરૂરી છે અને યોગ્ય ઉમેદવારને વોટ આપવો આપણો અધિકાર છે. મારી પાસે વોટર આઈડી કાર્ડ છે, હું છેલ્લા 2 વર્ષથી મત આપવા જાઉં છું. મારી પાસે વોટર આઈડી કાર્ડ છે, હું છેલ્લા 1 વર્ષથી વોટ કરું છું. મારી પાસે વોટર આઈડી કાર્ડ છે, હું છેલ્લા 2 વર્ષથી આ વોટ આપું છું. હેલો, મારી પાસે 4 વર્ષથી વોટર આઈડી કાર્ડ છે. તમે પણ બધા વોટ કરો, સારા ઉમેદવારને પસંદ કરો જેથી ભારતનું ભવિષ્ય સુધરે. મારી પાસે 5 વર્ષથી આ આઈડી કાર્ડ છે. નમસ્તે, મારી પાસે વોટર આઈડી છે અને હું છેલ્લા 2 વર્ષથી મતદાન કરું છું. તો મારું આપ સર્વે યુવાનોને. મારી પાસે ચૂંટણી કાર્ડ છે, હું 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી મતદાન કરું છું. દર વખતે જ્યારે મતદાન કરવા જાઉં ત્યારે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી અને ભવિષ્યમાં જે ફાયદાકારક નીવડે એવા જે ઉમેદવાર છે તેમને ધ્યાનમાં રાખીને મતદાન કરું છું. મારી પાસે વોટર આઈડી કાર્ડ છે, હું છેલ્લા 2 વખતથી વોટ કરું છું. મારી પાસે વોટર કાર્ડ છે, હું છેલ્લા 2 વર્ષથી મારી પાસે વોટર કાર્ડ છે અને એકવાર મતદાન હું કરી ચૂક્યો છું. કે હું છેલ્લા 20 વર્ષથી વોટિંગ કરું છું. હું છેલ્લા 14 વર્ષથી મતદાન કરું છું. મારી પાસે મતદાન કાર્ડ છે અને હું છેલ્લા 13-14 વર્ષથી મતદાન કરું છું. મારી પાસે ચૂંટણી કાર્ડ છે, હું છેલ્લા 6 વર્ષથી મતદાન કરું છું. હા, મારી પાસે લગભગ 5-6 વર્ષથી વોટર કાર્ડ છે, આઈડી છે. પાસે 5-6 વર્ષથી વોટર કાર્ડ છે, હું 6 વર્ષથી વોટિંગ કરું છું. મારી પાસે મત આપવાનો અધિકાર છે, વોટર આઈડી કાર્ડ છે મારી પાસે. મારી પાસે વોટર કાર્ડ છે અને હું સતત 15 વર્ષથી મતદાન કરતો આવું છું. નથી, મારે 18+ હમણાં થઈ છું, હવે કરાવવાનું છે. હા, મારી પાસે ચૂંટણી કાર્ડ છે, 2 વર્ષ થઈ ગયા. હા, ના, એવું નથી, વ્યર્થ નથી હોતી. કંઈ પણ દેશ માટે કંઈ આગળ કંઈ કામ કરે, કંઈ કાર્યવાહી કરે એના માટે આપણે મત દઈએ છીએ. ના, બીકોઝ હજી 18 યર્સ કમ્પ્લીટ થયા છે મારે, સો 18 હજી થોડો ટાઈમ થયો છે અને ચૂંટણી કાર્ડ પણ નથી હજી સુધી. લાઈન હું મેં અત્યાર સુધી એક જ વખત આપેલ છે મત. હું છેલ્લા 25 વર્ષથી મતદાન કરું છું. હા છે, નહીં નથી કરેલું. નમસ્તે, જય હિન્દ. મારી પાસે વોટર કાર્ડ છે અને છેલ્લા 10-11 વર્ષથી હું મત આપવા જાઉં છું. મારી પાસે, હું તો પહેલાં એ વાત કહી દઉં કે હું 18+ છું પણ મારું વોટર આઈડી કાર્ડ નથી. મને એમ હતું કે હું આજકાલ કઢાવી લઉં પણ એમાં મારું વોટર આઈડી કાર્ડ રહી ગયું. પણ પછી મને સમજાયું કે ના, આ જરૂરી છે હાલની તકમાં, કે ભાઈ આપણે એક વોટથી ઘણું બધું દેશ બદલી શકાય છે. એટલે પછી હવે હું વહેલામાં વહેલી તકે હું વોટર આઈડી કાર્ડ મારું કઢાવી લઈશ. મારી પાસે વોટર આઈડી કાર્ડ છે અને હું એકવાર મત દઈ ચૂક્યો છું. નમસ્કાર, મેં એકવાર મત આપી ચૂકેલી છું અને હવે હું બીજી વાર મત આપવા માટે ખૂબ ઉત્સાહિત છું અને બીજા લોકો પણ મત આપે એવી હું અપેક્ષા રાખું છું. નમસ્તે, મારી પાસે વોટર આઈડી છે, હું છેલ્લા 3 ટાઈમથી વોટ આપી રહી છું અને આજના સમયમાં વોટની કેટલી જરૂરી છે, આજની યુવા પેઢી આના માટે જાગૃત થાય એ ખૂબ જ જરૂરી છે. તો આના માટે આજે થોડીક અપીલ કરવા માટે થોડું બોલી રહીશ. હું 18+ છું, હજી મારી પાસે વોટર કાર્ડ આવ્યું નથી પરંતુ હમણાં જ ખબર પડી કે વોટર કાર્ડ ઓનલાઈન પણ નીકળે છે. તો મને એવી માહિતી મળી કે નજીકના બૂથમાં જઈને વોટર કાર્ડ કઢાવી લેવાય. નમસ્તે, હું છેલ્લા 5 વખતથી મતદાન કરી ચૂકી છું અને મારી પાસે મત આઈડી કાર્ડ પણ છે મારી પાસે. અને મત આપવું જરૂરી છે, ચૂંટણી આપવી, ચૂંટણીમાં ભાગ લેવો ખૂબ જ જરૂરી છે.
તો અત્યારની યુવા પેઢીએ અને અત્યારની જનરેશન જે એજ્યુકેશન તરફ આગળ જેટલી વધી રહી છે એ મુજબ એ લોકોએ આપણા દેશને અનુરૂપ આપણા દેશને આગળ વધારવા માટે ખોટો નિર્ણય ન લેવાઈ જાય એના માટે મત કરવું, ચૂંટણી આપવી ખૂબ જ જરૂરી છે, ચૂંટણીમાં ભાગ લેવો ખૂબ જરૂરી છે. નમસ્તે, હું અત્યારે 18+ છું અને મારી પાસે હજી સુધી વોટર આઈડી નથી, પણ મને હજી હમણાં જ માહિતી મળી છે કે નજીકના જ ભવિષ્યમાં એટલે આજ રવિવારથી જેમની પાસે વોટર આઈડી ન હોય એમની માટે નજીકના જ બૂથમાં વોટર આઈડી કઢાવવાની પ્રક્રિયા શરૂ થવાની છે. બૂથ પરથી તો આપણે વોટર આઈડી મેળવી જ શકીશું, તેમ છતાં જો ઓનલાઈન આપણને ફાવતું હોય તો આપણે ઓનલાઈન પણ વોટર આઈડી કઢાવી શકીએ છીએ. નમસ્તે, જય હિન્દ. મારી પાસે વોટર આઈડી છે અને ગત 2 વખતથી હું ચૂંટણીમાં મારો કિંમતી મત આપી રહી છું.